हेलो फ्रेंड्स, अब हम इसे विज्ञान ने टेक्नोलॉजी ने अंदर छेला वीडियो के अंदर अपने चैप्टर नंबर 6 जैविक क्रियाओं आना विषय की माहिती भरता हता। इमा आपने छेले लास्ट यो जोड़ हतो के जैविक क्रियाओं से एसू छे, तो ત્યારે આપણે જોઈ ગયા હતા કે એની પ્રક્રિયા કે જે ક્રિયાઓ સામૂહિક રીતે આપણા શરીરની જાળવણી प्रक्रिया ने आप श्वसन कहिए।
वायु वनी आप लेकर भी वधेला पदार्थ ने उत्सर्जन की प्रक्रिया द्वारा बाहर काढ़वा इन माटे में कोई अंग बद्धु नहीं सा माटे तो कि ना शरीर की आखी आखी सपाटी पर्यावरण ना सीधा संपर्क में होवाने कारण પોતાની સપાટી પર જ આ બધી પ્રક્રિયાઓ છે એ કરી લેતું હોય છે પણ બહુકોષી સજીવમાં એવું હોતું નથી કારણ કે આપણે ઉત્સર્જન તો આપણે શરીરની અંદર છે એ અસંખ્ય કોષો આવેલા છે એટલા માટે આપણો સમાવેશ બહુકોષી સજીવમાં થાય છે તો આપણા શરીરના જે કોષો હશે એ સીધે સીધા પર્યાવરણના સંપર્કમાં નથી આપણી શરીર રચના છે ખૂબ જ જટિલ છે એકદમ આ સુસંગઠિત આયોજન હોવું પદાર્થનો આપણા કોષો દ્વારા આપણા શરીર દ્વારા ઉપયોગ થઈ ગયો છે તો એના વધારાની નિપજ પણ વધશે
પાછળ વધારાનો કચરો વધે છે એનો ક્યાંય આપણા શરીરના અંગો છે ઉપયોગ કરતા નથી આ બિન ઉપયોગી પદાર્થો છે તે આ ઉપરાંત એ જે પદાર્થો કે જે વધારાનો કચરો તરીકે વધે છે એ પદાર્થો છે આપણા શરીરના અંગો માટે ઝેરી પણ હોય છે ને જો એ વધારે સમય શરીરની અંદર રહે તો એની ઝેરી અસર છે એ આપણા શરીરની અંદર ઉદ્ભવતી હોય છે અને એના કારણે સજીવનું મૃત્યુ પણ થઈ શકતું હોય છે દાખલા તરીકે માની લો કે આપણા શરીરની અંદર છે કે પ્રવાહી છે પ્રવાહીનું શુદ્ધિકરણ થશે પ્રવાહી આપણા શરીર માટે ઉપયોગી છે પણ એમાંથી વધારાનો કચરો પણ વધે છે કે જેને આપણે શરીરમાં કે ઉપયોગમાં લઈ શકાતો નથી કે જેને આપણે મૂત્ર કહીએ છીએ હવે જો આજે મૂત્ર છે એનો શરીરની બહાર ત્યાગ કરવામાં ન આવે તો એમાં જે ઝેરી પદાર્થો હશે શરીરની અંદર ભળી જાય છે અને એને કારણે છે સજીવનું મૃત્યુ પણ થઈ શકતું હોય છે તો આવા જે પદાર્થો છે જે વધારાનો કચરો છે એને આપણે ઉત્સર્ગ દ્રવ્ય તરીકે ઓળખીએ છીએ તો આપણા શરીરની અંદર જેમ પદાર્થોને ગ્રહણ કરવા માટેના વિશિષ્ટ અંગો છે તો એવી જ રીતે છે જો આપણા શરીરનું આયોજન વ્યવસ્થિત રીતે થયેલું હોય તો આ બધો વધારાનો કચરો છે એને બહાર કાઢવા માટે પણ વિશિષ્ટ પ્રકારના અંગો હોવા જરૂરી છે કે જે આપણા શરીરની અંદર ઓલરેડી છે તો આવા જે પદાર્થો છે જે વધારાનો કચરો છે ઉત્સર્ગ દ્રવ્યો છે એને આપણે ઉત્સર્ગ અંગો દ્વારા બહાર કાઢીએ છીએ કે પરસેવો છે ત્યાર પછી મળ છે ત્યાર પછી મૂત્ર છે તો આવા બધા પદાર્થો છે એ નકામા પદાર્થો છે તો એને આપણે ઉત્સર્ગ અંગો દ્વારા બહાર કાઢીએ છીએ અને આ જે કચરો છે એને બહાર કાઢવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને ઉત્સર્જન કહેવામાં આવે છે કે શરીરની અંદર પ્રક્રિયા થઈ જે સારા પદાર્થો વગેરે કે પછી જે વધારાનો કચરો વધે છે એ કચરાને એ ઉત્સર્ગ દ્રવ્યોને શરીરની બહાર કાઢવા માટે જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને ઉત્સર્જન પ્રક્રિયા કહેવામાં આવે છે એટલે ઉત્સર્જનની ક્રિયા કહેવામાં આવે છે અને એ કામ છે ચોક્કસ પ્રકારના વિશિષ્ટ પ્રકારના અંગો દ્વારા જ થાય છે તો હવે આપણે નેક્સ્ટ વિડિયોની અંદર છે એ આવી બધી શરીરની અંદર જેટલી બધી પ્રક્રિયાઓ ચાલતી હોય છે દાખલા તરીકે મળમૂત્ર છે બહાર કાઢવું ત્યાર પછી ખોરાકને ગ્રહણ કરવો શ્વસનની પ્રક્રિયા કરવી રુધિરનું પરિવહન થવું તો આપણા શરીર સાથે સંકળાયેલી તમામ પ્રકારની પ્રક્રિયાઓ છે એની માહિતી છે આપણે નેક્સ્ટ વિડિયોની અંદર થઈ પાછા પાડીશું આજે હોમવર્કની અંદર જે આપણે આ રહ્યા છીએ અભ્યાસ કર્યો છે એ તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર 94 પર આપેલો છે એ પાઠ્યપુસ્તકના પેજ નંબર 94 પરથી તમારે પેરેગ્રાફ નંબર 1, 2 અને 3 આજે હોમવર્ક તરીકે લખવાના રહેશે કે તમારા પાઠ્યપુસ્તકમાંથી પેજ નંબર 94 પરનો પહેલો બીજો અને ત્રીજો ત્રણ ત્રણ પેરેગ્રાફ છે આજે હોમવર્કની અંદર કરવાના રહેશે તો આપણા શરીરની અંદર જે વિવિધ પ્રક્રિયાઓ ચાલે છે એ વિવિધ પ્રક્રિયાઓનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડિયોની અંદર કરવાનો રહેશે ત્યાં સુધી છે તમે જે આ કહો